ધોરણ 2 વિષય ગણિત આજે આપણે શીખશું જૂથ કરીને ગણતરી કેવી રીતે કરાય આટલા બધા રૂપિયા કેવી રીતે ગણું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 બાપ રે કેટલી બધી વાર લાગી આટલા રૂપિયા ગણવામાં હાય રોહન શું થયું ₹10,000 ₹9,000 હવે આ ₹3 જ બચ્યા છે 10 ની 2 થપ્પી એટલે ₹20 થયા અને આ ₹3 મળીને ₹23 થયા જોયું ને કેટલું સહેલું હતું હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ આટલા બધા મોતી છે કેવી રીતે ગણવા ચાલો 10 ની માળા બનાવીએ આ રહ્યું પહેલું મોતી ચાલો ગણીએ 1 હવે બીજું મોતી 2 3 હવે ચોથું મોતી 4 5 હવે છઠ્ઠું મોતી 6 મોતી થયા હજી એક મોતી ઉમેરીએ હવે માળામાં 7 મોતી થયા 8 હજી એક મોતી ઉમેરીએ હવે 9 મોતી થયા હજી એક મોતી ઉમેરીએ તો થયા 10 મોતી આ 10 મોતીની એક માળા બની ગઈ ચાલો આપણે તેને બાંધી દઈએ હવે આ માળાને એક બાજુ પર મૂકી દઈએ હજી ઘણા મોતી બચ્યા છે હજી એક માળા બનશે ચાલો મોતી પૂરવવાનું શરૂ કરીએ 1 બીજું મોતી ઉમેરીએ 2 હજી એક મોતી ઉમેરીએ 3 હજી એક મોતી ઉમેરીએ 4 હવે એક મોતી ઉમેરીએ માળામાં થયા 5 મોતી હજી એક મોતી ઉમેરીએ 6 7 હજી એક મોતી ઉમેરીએ 8 હવે એક મોતી ઉમેરશું 9 હજી એક મોતી ઉમેરીએ તો થયા 10 મોતી આ 10 મોતીની માળા બની ગઈ આપણે તેને એક બાજુ પર મૂકી દઈએ હજી પણ ઘણા બધા મોતી બચ્યા છે ચાલો માળા બનાવીને જોઈએ ચાલો મોતી પરોવાનું શરૂ કરીએ 1 બીજું મોતી લીધું 2 પછી એક મોતી લીધું 3 પછી એક મોતી નાખશું 4 હવે એક મોતી ઉમેરીએ 5 ફરી મોતી ઉમેરીએ 6 પછી એક મોતી ઉમેરીએ 7 હવે એક મોતી ઉમેરીએ 8 એક મોતી ઉમેરશું 9 હવે માળામાં થયા 10 મોતી ચાલો તેને બાંધીને માળા બનાવીએ આ માળાને બીજી બે માળા સાથે મૂકી દઈએ હવે આપણી પાસે 2 મોતી બચ્યા છે તો જોયું 10 ની 3 માળા મળીને થયા 30 અને 2 છૂટા મોતી મળ્યા એટલે થયા 32 જોયું ને કેટલું સરળ છે 10 ના જૂથ બનાવીને ગણતરી કરવું દરેક જૂથમાં 10 વસ્તુ છે એટલે દરેક જૂથને દશકનું જૂથ એમ કહેવાય જે વસ્તુના જૂથ ન બને તેને એકમ કહેવાય હવે તમે પણ દશકનું જૂથ બનાવીને દિવાસળી ગણો અને કેટલા છે તે કહો